ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધ યુએસની કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ અરેસ્ટ વોરન્ટને લઈને હવે પહેલીવાર અદાણી ગ્રુપનું એક મીડિયા સ્ટેટમેન્ટ આવ્યું છે. મીડિયા સ્ટેટમેન્ટ તમને અહીંયા આગળ બતાવી દઈએ કે આજે મીડિયા સ્ટેટમેન્ટ જે છે અહીંયા આગળ અત્યારે રિલીઝ કરવામાં આવ્યું છે, કારણ કે અદાણી ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન સમેત જે અન્ય બીજા 7 લોકો છે, ટોટલ 7 લોકો વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે, જેના કારણે શેરબજારમાં પણ જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. અને સાથે સાથે એક જે મીડિયા સ્ટેટમેન્ટ જે છે તે અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને તેમાં લખવામાં આવ્યું છે, ધ લાઇન્સ મેડ એલિગેશન મેડ બાય ધ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ ધ યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અગેન્સ્ટ ડિરેક્ટર્સ ઓફ અદાણી ગ્રીન્સ આર બેઝલેસ એન્ડ ડિનાઇડ. એને બેઝલેસ અને સ્ટેટમેન્ટને એમને ડિનાય કરી દીધું છે કે જે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ પાયા વિહોણા છે અને તેને નકારવામાં આવી રહ્યા છે. સાથે સાથે અહીંયા આગળ કહેવામાં પણ આવી રહ્યું છે, જે સ્ટેટમેન્ટ છે આ અદાણી સ્પોક્સ પર્સન દ્વારા સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે, સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે જે આરોપ લગાવવામાં આવ્યા છે, જ્યાં સુધી તે આરોપમાં ગિલ્ટી પ્રૂવ ન થાય ત્યાં સુધી તે આરોપ અને સાબિત નથી થતા, અને સાથે સાથે લીગલી જેટલી પણ પોસિબિલિટીઝ છે એ દરેક પોસિબિલિટીઝને અહીંયા આગળ તેનો સહારો લેવામાં આવશે. અદાણી ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે તેઓ લીગલ ફાઇટ હવે આ આખા મામલે કરશે, કારણ કે પ્રોજેક્ટ માટે અદાણી ગ્રીન્સનો જે પ્રોજેક્ટ છે યુએસની અંદર, તે પ્રોજેક્ટ લેવા માટે થઈને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, રિશ્વત આપવામાં આવી હતી, અને આ રિશ્વત 1-2 કરોડની નહીં પરંતુ 2000 કરોડની રિશ્વત આપવાનો આરોપ જે છે તે ગૌતમ અદાણી ઉપર લાગેલો છે. આખો જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટને લઈને તેમાં ડિરેક્ટર્સની અંદર જે સાગર અદાણી એટલે કે ગૌતમ અદાણીના જે ભત્રીજા છે તેમનું પણ નામ આવે છે અને તેમના વિરુદ્ધમાં પણ આ જે વોરન્ટ છે તે કાઢવામાં આવેલું છે. સાથે સાથે આની અંદર આગળ પણ કહેવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપે તેની કામગીરીના તમામ અધિકાર ક્ષેત્રના જે નિયમો છે તે નિયમોને ફોલો કર્યા છે, એના સ્ટાન્ડર્ડ્સ ઓફ ગવર્નન્સ, ટ્રાન્સપરન્સી એન્ડ રેગ્યુલારિટી, એટલે કે જે નિયમો છે તેને સર્વોચ્ચ રીતે તેમનું પાલન કર્યું છે, તેને હંમેશા સમર્થન આપ્યું છે, અને સાથે સાથે નિશ્ચિતપણે તેઓ પ્રતિબદ્ધ છે કે તેમને જે કામ કરેલું છે તે કામ ક્યાંક ને ક્યાંક તેમના જે શેર હોલ્ડર્સ છે, સાથે તેમના જે ભાગીદાર છે, જે સ્ટોક હોલ્ડર્સ, પાર્ટનર્સ એન્ડ એમ્પ્લોઈઝ ધેટ વી આર લો બાઇન્ડિંગ, તેમને કહેવામાં આવ્યું છે કે કાયદાના દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યા છીએ. આ પ્રકારનું એક નિવેદન અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે, પહેલું નિવેદન છે. પરંતુ જ્યારથી આ સમાચાર સામે આવ્યા કે અદાણી, ગૌતમ અદાણી ખાસ કરીને, તેની ધરપકડ માટે જે વોરન્ટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે, ત્યારબાદ રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. રાહુલ ગાંધીએ તો એ હદે કહી દીધું છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને સંરક્ષણ પૂરું પાડે છે અને ક્યારે પણ તેમની ધરપકડ થવા નહીં દે, કારણ કે તેમના આ બધા જ કામની પાછળ ખુદ પ્રધાનમંત્રીનો જ સહારો અને ટેકો છે. રાહુલ ગાંધીનું એ સ્ટેટમેન્ટ પણ જોઈ લઈએ. નરેન્દ્ર મોદીજીને એક નારા દિયા, એક હૈ તો સેફ હૈ. ઇન્ડિયા મેં અદાણીજી ઓર મોદી એક હૈ તો સેફ હૈ. હિન્દુસ્તાન મેં અદાણીજી કા કુછ નહીં કિયા જા સકતા. ચીફ મિનિસ્ટર 10-15 કરોડ કે લે અંદર ચલે જાતે હૈ ઓર અદાણીજી 2000 કરોડ રૂપે કા સ્કેમ કરતે હૈ ઓર વો બહાર ઘૂમ રહે હૈ. કારણ હૈ કે પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ. અદાણી પાવર, મોદી પાવર, પતા નહીં કોણ સા ચલ રહા હૈ, બટ દોનો એક હૈ. અમેરિકા મેં ઇન્ડાઇટમેન્ટ હુઆ હૈ અદાણીજી કો, 2000 કરોડ રૂપે કા સ્કેમ હૈ. હિન્દુસ્તાન મેં ઉન્હોને ક્રાઇમ કિયા હૈ, અમેરિકા મેં ક્રાઇમ કિયા હૈ, યે અમેરિકા કે ઇન્વેસ્ટિગેશન ને કહા હૈ, મગર હિન્દુસ્તાન મેં અદાણીજી કે ખિલાફ કુછ નહીં હો રહા. ઓર યે હમ માંગ બહોત દિનો સે કર રહે હૈ, અદાણીજી કા અરેસ્ટ હોના ચાહિયે,
आज अरेस्ट होना चाहिए। माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए, उन पर इन्वेस्टिगेशन होना चाहिए। સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી જે રીતે પોતે આરોપ લગાડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ચુનાવી ભાષણોમાં એવું કહેવાતું હતું કે રાહુલ ગાંધી સતત આરોપ લગાડી રહ્યા હતા કે બીજેપીને જે ફંડ કરવામાં આવી રહ્યું છે તે ફંડ ગૌતમ અદાણી કરી રહ્યું છે અને ચૂંટણી લડવા માટેના દરેક પૈસા ગૌતમ અદાણી દ્વારા આપવામાં આવી રહ્યા છે, તેમાં હવે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે તેનાથી રાજનીતિ પણ ગરમાઈ છે। અલગ અલગ પાર્ટીના નેતાઓ છે તેઓ પણ નિવેદનો કરી રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે શું હવે ગૌતમ અદાણીની ધરપકડ થશે? આપને શું લાગે છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।